फ्रेंड्स जय स्वामीनारायण। तो आपने जे जनरल सॉल्यूशन अने मेन सॉल्यूशन से लेके मुख्य उकेल अने व्यापक ये विषय जो तो ना हजी पण थोड़ा मित्रों ने आर्ग्युमेंट छे एमा तो जे गयो लेक्चर छे गई काल एमा जे मैं थोड़ी डिटेल्स आपी छे अने हजी वधारे डिटेल्स होय तो ए छे बुक आपने फरी चर्चा करीशु। એટલે તમામ વિદ્યાર્થી મિત્રોને એક નંબર વિનંતી છે, આપણે મેથેમેટિક્સ ના જે ફ્રેન્ડ છે વિજ્ઞાન સાયન્સ ના તમે જે પણ એક્ઝામ્પલ્સ છે એ લખીને આ જે મને ડિફિકલ્ટ છે સર નથી ફાવતો એવું કમ્પ્લીટલી લખીને મને WhatsApp કરી દેજો। એટલે જે આપણે પાંચ સ્ટુડન્ટ છે એ દરેકના જે એક્ઝામ્પલ છે એ જેટલા પણ ડિફિકલ્ટ છે એનો પૂરેપૂરો જ એક વિડીયો આપણે બનાવી દઈશું। ઓકે મિત્રો, તો આપણે જે સ્વાધ્યાય 3.5 છે એમાં હવે જે ઉપયોગ થવાના છે એક સાઇન સૂત્ર અને બીજું કોસાઇન સૂત્ર ખૂણાઓ માટે, તો એ સૂત્રો આજે આપણે લખી લઈએ અને એના વિશે થોડો અભ્યાસ કરી લઈએ અને થોડું ઉપયોગમાં આવતા સૂત્રો લખી લઈએ એટલે આપણને થોડું ઈઝી પડશે। ઓકે મિત્રો, તો લેટ સ્ટાર્ટ। આપણે ત્રિકોણ માટેના સૂત્રો છે, તો બધાને ત્રિકોણ તો ખબર છે, એકચ્યુઅલી આ ત્રિકોણ મેં દોરું છે એ લઘુકોણ ત્રિકોણ છે કે જેના બધા જ ખૂણા કેવા છે લઘુકોણ છે। તો આ એ શિરોબિંદુ, આ બી અને આ સી છે। જો ખૂણા એ ની સામેની બાજુનું માપ એ, ખૂણા બી ની સામેની બાજુનું માપ બી ને ખૂણા સી ની સામેની બાજુનું માપ સ્મોલ સી, જે આ છે બધા કેપિટલમાં છે, એમના શિરોબિંદુઓ છે કેપિટલમાં છે અને એમની બાજુઓના માપ છે અમે આપ્યા છે સ્મોલ લેટરમાં આપ્યા છે। તો અહીંયાથી આપણને બે સૂત્ર મળવાના છે, સાઇન અને કોસાઇન સૂત્ર। ઓકે, તો લેટ સ્ટાર્ટ। આપણને એક સાઇન સૂત્ર છે, જે સાઇન સૂત્ર એવું કહે છે કે ખૂણાઓ અને આ બાજુઓ છે, મીન્સ કે સાઇનમાં જે સાઇન ગુણોત્તર અને બાજુનો ગુણોત્તર દરેક બાજુનો એકબીજાના સમપ્રમાણ હોય, સાઇન સૂત્ર આપણને આવું ગણે, સાઇનની એ ખૂણાની વેલ્યુ છેદમાં એ મૂકો, એ કોના જેટલો જવાબ આવે તો કે સાઇન બી એના છેદમાં બી મૂકો, એના જેટલો એકબીજાના બધાના સમપ્રમાણમાં છે એટલે સાઇન સી એના છેદમાં શું મૂકીશું, સ્મોલ સી, બરાબર છે। આ પણ સાઇન સૂત્ર છે, એ બધું બરાબર શું લેવાય કે કચડા કે લઈએ છે। આ લગભગ આપણે 10th સ્ટેન્ડર્ડમાં પણ આવી રહી છે, આઈ થિંક અમારા વખતે સિલેબસમાં તો ઉતારતો, બરાબર છે। તો આ સૂત્ર આપણે આ રીતના યાદ રાખવાનું છે। હા, એ પણ થઈ શકે મિત્રો કે આ રીતના પણ લખી શકો ને તમે, આ પણ લખી શકો કે એના છેદમાં સાઇન ઈ, બીના છેદમાં સાઇન બી અને સીના છેદમાં સાઇન સી, તો એ બરાબર પણ કોઈ અચળાંક નહીં મળી શકે, તમામની વેલ્યુ સેમ આવતી હોય છે। એટલે આ બધા ગુણોત્તરો છે એકબીજાના કેવા છે, સમપ્રમાણમાં છે એવું કહીએ છીએ, બરાબર છે। તો આ બે ફોર્મ્યુલા ખાસ યાદ રાખવાના છે મિત્રો। ઓકે, ક્લિયર? તો આ આપણું સૂત્ર કયું થયું, સાઇન સૂત્ર કહીશું આપણે, જે ત્રિકોણ એબીસી માટે, ત્રિકોણ એબીસી માટે કયું સૂત્ર છે, સાઇન સૂત્ર। હવે કોસાઇન સૂત્ર હશે, પરંતુ આપણે એક એ પણ જોઈ લઈએ કે આ છે કે સાઇન સ્ક્વેર એક્સ માઇનસ સાઇન સ્ક્વેર વાય હોય તો આ ડાયરેક્ટલી તમારી યાદ રાખવાનું છે મિત્રો, સાઇન ઓફ એક્સ પ્લસ વાય અને ગુણ્યા સાઇન ઓફ એક્સ માઇનસ વાય, આ ખાસ યાદ રાખજો, ચલો પૂરે છે। બીજું કે આપણે પૂર્ણવર્ગના સૂત્રો પણ સ્વાધ્યાય 3.5માં જરૂર પડશે, પૂર્ણવર્ગ અને પૂર્ણ ગણ અને અલગ અલગ ગણ, જો એ ક્યુબ માઇનસ બી ક્યુબ હોય તો તમને ખબર છે આનું વિસ્તરણ શું છે, એ માઇનસ બી એ સ્ક્વેર પ્લસ એ બી પ્લસ બી સ્ક્વેર, આવું બનશે, અથવા એક્સ પ્લસ વાય હોય તો એક્સ પ્લસ વાય લઈ શકે, બરાબર ને? ઓકે ચલો, એના પછી આપણને હોલ ક્યુબ માટે ચાલે સૂત્ર, એ ક્યુબ માઇનસ બી ક્યુબ હોય તો શું કરવું, તો એનો ગણ ને માઇનસ બીનો પણ ગણ આવશે, યાદ રાખવાની થોડી આ રીતના ટ્રીક હોય છે મિત્રો। તો શું થશે કે પ્લસ 3 એ બી સ્ક્વેર, બરાબર છે, માઇનસ 3 એ સ્ક્વેર બી અને અહીંયા માઇનસ બી ક્યુબ આવશે, સોરી આ પૂર્ણ ગણ માટે આવશે, ધ્યાન રાખશો, ખ્યાલ આવી?
તો આ રીતના ફોર્મ્યુલા છે વિસ્તરણ કરવામાં જ્યારે પણ આપણે જરૂર પડે ત્યારે એ યુઝ કરીશું ઓકે બીજા પૂર્ણવર્ગના તો તમને આવડે છે એ માઈનસ બી નો પૂર્ણવર્ગ હોય તો શું લખાય એ સ્ક્વેર માઈનસ 2ab પ્લસ બી સ્ક્વેર બરાબર છે એટલે આ લખીએ ફોર્મ્યુલા છે બરાબર છે હવે આ જે સાઇન અને કોસાઇન સૂત્ર છે એ બંનેની એક સ્ટ્રેટેજી છે કે કઈ રીતના એને એપ્લાય કરીશું અને જેમ જરૂર પડે છે ઓકે તો આ સૂત્રો તમે તમારી રીતે વિડીયો પોઝ કરી લખી લેવાના છે આનું થોડી સ્ટ્રેટેજી કે આને યુઝ કઈ રીતના કરીશું એ જોવાનું છે તો એ લખાવો છું મેં અહીંયા કે આનો મતલબ એવો થાય કે આ બરાબર પણ આ એમ એટલે એવું કહી શકાય કે સાઇન એના છેદમાં એ બરાબર કે લઈ શકો એટલે એની કિંમત મેળવી હોય તો સાઇન એના છેદમાં કે આવું મેળવી શકાય બરાબર છે એ રીતના અહીંયા શું થાય કે સાઇન બીના છેદમાં એ સોરી બી બરાબર કે છે તો એવું કહી શકાય કે બી બરાબર સાઇન બીના છેદમાં કે લઈ શકાય તે પ્રમાણે સી બરાબર સાઇન સીના છેદમાં કે પણ કરી શકાય એટલે કે દરેક વસ્તુ આ બરાબર પણ આ થયા આ બરાબર પણ આ થશે અને આ બરાબર પણ શું થશે એવું લઈ શકે સેમ આમાં પણ આના પરથી પણ મિત્રો એવું કરી શકાય કે એ અપોન સાઈન એ બરાબર કે ચલાવે છે એવું કહેવાશે કે એ અપોન સાઈન એ બરાબર કે તો એ બરાબર કે ગુણ્યા સાઈન એ થઈ શકે બરાબર છે તો એ પ્રમાણે બધામાં થઈ શકે કે બી બરાબર કે સાઈન બી સી બરાબર કે સાઇન સી એટલે કે કોઈ પણ અચળાંક એવો હશે ગમે તે તો આપણે એ રીતના લઈ શકીએ તો આપનું સાઇન સૂત્ર થયું મિત્રો ઓકે તો સાઇન સૂત્ર આપણે આ રીતના ઉપયોગ કરીશું તો ખ્યાલ આવી ગયો તમને એની કિંમત મેળવીને એની જ્યાં જરૂર પડે ત્યાં અથવા સાઇન બીની કિંમત મેળવશું એ જ્યાં જરૂર પડે ત્યાં ઉપયોગ કરીશું જે પ્રમાણે એબીસીની જરૂર પડે છે એકચ્યુઅલી સ્મોલ એબીસી શું છે ત્રિકોણની બાજુઓ છે અને કેપિટલ એબીસી શું છે ત્રિકોણના ખૂણાઓ છે ઓકે તો લેટ સ્ટાર્ટ આપણે કોસાઇન સૂત્ર જોઈ લઈએ આપનું કઈ સૂત્ર હતું સાઇન ફોર્મ્યુલા ઓકે તો ફરી આપણે અહીંયા ત્રિકોણ દોરીએ છે આ એ છે બી સી તો આની સ્મોલ બી આની સામેની બાજુ સ્મોલ એ આની સામેની બાજુ સ્મોલ સી છે એ તો છે જ આપણે આ રીતે તો કોસાઇન સૂત્ર શું છે એ જોવાનું છે કોસાઇન સૂત્ર ઓકે તો કોસાઇન સૂત્રમાં કોસ એ બરાબર ત્યાં લખજો કોસ એ સૂત્ર દરેક જો કોસ એ મળશે કોસ બી મળશે અને કોસ સી મળશે ઓકે તો યાદ શું રાખવાનું છે કોસ એ છે ને તો માઇનસ એ સ્ક્વેર કોસ બી છે તો માઇનસ બી સ્ક્વેર અને કોસ સી છે તો માઇનસ સી સ્ક્વેર છે તો અહીંયા શું છે એને સિવાયના કોણ વધ્યા છે અમને બી સી તો બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર છેદમાં ટુ એ છે એટલે એ નહીં આવે બી સી આવશે સોરી અહીંયા બી છે તો ટુ એ સી આવશે અહીંયા શું છે ટુ એ બી આવશે એટલે બાકીના છે તો અહીંયા શું છે એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર અહીંયા શું આવશે એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર ઓકે તો આ આપણા કોસાઇન સૂત્રો છે શું યાદ રાખવાનું છે એ છે તો માઇનસ એ સ્ક્વેર છેદમાં એ લઈ આવે બરાબર છે બી સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર બાય ટુ બી સી અને અહીંયા એ સ્ક્વેર પ્લસ સી સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર અપોન ટુ એ સી અને કોસ સી બરાબર એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર માઇનસ સી સ્ક્વેર અને છેદમાં ટુ એ બી આવશે તો આ આપણા થયા કોસાઇન સૂત્ર ઓકે તો ત્રિકોણ માટે કોસાઇન સૂત્ર આ રીતના છે ઓકે અને ત્રિકોણ આપણે આ રીતના હશે તો આ રીતના આપણે ઉપયોગ કરીશું જ્યાં પણ જરૂર પડે ત્યાં તો આ ફોર્મ્યુલા પણ તમારા મિત્રો લખી લેવાના છે ઓકે તો થોડું એક્ઝામ્પલમાં તમને વધારે ક્લિયર થઈ જશે સાબિતી કરવાનું છે આ તે બધામાં તમને આ ફોર્મ્યુલા થોડા ઉપયોગી છે ઓકે ફ્રેન્ડ્સ તો આ તમારે નોટ ડાઉન કરી લેવાના છે
મળીએ નેક્સ્ટ લેક્ચરમાં જય સ્વામી.